મણિપુરમાં મહિલાઓ સાથે થયેલા અમાનવીય અત્યાચારના પડઘા ગુજરાતના આદિવાસી બહુલ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યા છે। દાહોદ જિલ્લામાં મણિપુર હિંસાના વિરોધમાં આજરોજ બંધનું એલાન અપાયું હતું, જે અંતર્ગત આટસવીરો લીમખેડામાંથી સામે આવી છે। જમેલી સવારથી જ એકલ દોકલ દુકાનો ખુલી જોવા મળી હતી અને રવિવાર હોવાથી એમ પણ મોટાભાગની માર્કેટ બંધ હોય છે। જો કે બંધના એલાનના પગલે કેટલીક દુકાનો તેમજ ખાણીપીણીની સહિતની ભાજી તેમજ ફરફરાદી સહિતની લારીઓ ખુલ્લી રહેવા પામી હતી। જો કે આદિવાસી સમાજના કાર્યકરો દ્વારા રેલી કાઢી બંધને સમર્થન આપવા અપીલ કરતા મોટાભાગની દુકાનો બંધ થઈ જવા પામી હતી। દીપક રાવલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, દાહોદ। આજરોજ લીમખેડા ખાતે લીમખેડા તાલુકા તેમજ સિંગોર તાલુકાના આજુબાજુના તમામ યુવાઓ સાથે આજરોજ અમે લીમખેડા ખાતે યુવા મિત્રો સાથે અમે રેલી કાઢીને નારા લગાવ્યા છે કે બેટી બચાવો ભારત બચાવો, આદિવાસી સમાજ પર અત્યાચાર બંધ કરો બંધ કરો, આદિવાસીને ન્યાય આપો ન્યાય આપો। મણિપુરમાં જે બનાવો બન્યા છે, અમારી મા બેન દીકરીઓને જે બલાત્કાર કરી દુષ્કર્મ કરી ગુજારી જાહેરમાં નગ્ન કરીને આજે અમારા આદિવાસી સમાજ પર જે સવાલ ઉઠ્યા છે, અમને ઘણું તકલીફ ને ઘણું અમને ખોટું લાગેલું છે। તો અમે એવું ઈચ્છીએ છીએ કે આજે અમારા સમાજ જોડે થયું છે, આવતીકાલે બીજા સમાજ પાસે થઈ શકે। અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે આવા અત્યાચાર અમારા આદિવાસી સમાજ પર બંધ કરે, નહીં તો આવનાર સમયમાં અમે ગામે ગામ બંધનું એલાન કરીશું। કોઈ પણ હાઈવે પર કોઈ પણ ગાડીઓ ના નીકળશે। આખા ભારત દેશના આદિવાસી, રાજસ્થાન હોય, એમપી હોય, ગુજરાત હોય કે ચંદીગઢ હોય, ઝારખંડ હોય, બધા અમે મળીને જાહેરમાં અમે ફરી વિરોધ કરીશું। જો અમને અન્યાય ના મળે ભારત સરકાર, તો ફરીથી અમે રોડ બ્લોક કરીશું, આખા ગુજરાત બંધ ને આખા દેશને બંધનું એલાન કરીશું, એવી અમે સરકારશ્રીને નમ્ર અરજ કરીએ છીએ। અમને આદિવાસીને ન્યાય આપો અને અમારા મણિપુરમાં જે અત્યાચારો થઈ રહ્યા છે, આજે 3 મહિના સુધી અમારા અત્યાચાર આદિવાસીઓને થઈ રહ્યા હતા, સરકાર માત્ર એને વિડીયો વાયરલ થયા પછી મીડિયા પણ જાગી છે, તો સરકારશ્રીને નમ્ર અરજ છે કે અમારા આદિવાસી સમાજને, અમારી મા બેનને, અમારી જે મા બેન હતી એમાંથી એક અમારા આર્મી યુવાન હતો જે કારગીલ યુદ્ધમાં લડ્યો હતો। મિત્રો, કારગીલ યુદ્ધ આપણા ભારત દેશ માટે જે માણસ લડ્યો હોય એ કહી રહ્યો છે કે હું મારા દેશ માટે લડ્યો, મારી મા બેન મારી પત્નીને હું બચાવી ના શક્યો, મને શરમ લાગે છે કે હું ભારત દેશની અંદર રહું છું। તો અમે આદિવાસી સમાજ જો આવી જ રીતે અત્યાચાર થતા રહેશે તો આવી જ રીતે અમે જાહેરમાં જાહેર બંધ કરાવીશું, ભારત બંધ કરાવીશું, ગુજરાત બંધ કરાવીશું, ગામ બંધ કરાવીશું અને રોડ પર પણ આવી શકું। અમે આદિવાસી સમાજ સૌ એકઠા થઈ અને આવો અમારા પર અત્યાચાર થશે તો આવું બંધ કરી દેશું। જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોર, જય જોર, જેવી જ રીતના પિન્ટુભાઈ આ સમાજ